હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તમારે પણ બનાવવાના છે ને? તો ચલો શરૂ કરીએ. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર બધું જ મળે છે, માટે બાજરો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. બાજરો ખાવાથી કેન્સર, દમ, આર્થરાઇટિસ, લોહીની ખામીને દૂર કરવા માટે બાજરાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તો આજે આપણે એવા બાજરીના લોટમાંથી બાજરીના વડા બનાવશું. સૌપ્રથમ કથરોટ લઈ લીધી છે અને કથરોટમાં મેં બાજરાનો લોટ લીધો છે 150 ગ્રામ. લોટને મેં બરાબર ચાળી લીધો છે. લોટને ચાળવો ખાસ જરૂરી છે. ફ્રેન્ડ્સ, બાજરાના લોટના વડા બહુ જ સરસ લાગે છે સ્વાદમાં. તમે આવી રીતે ઝાડના લોટના પણ વડા બનાવી શકો છો. હવે હું એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ. 1 ટેબલસ્પૂન તલ એડ કરીશ. 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરીશ. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશ અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશ અને 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશ અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશ. ગરમ મસાલો બાજરીના લોટવા વડામાં બહુ જ સરસ લાગે છે. હવે 1 ટીસ્પૂન જેટલી આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશ. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશ અને બધું જ બરાબર સરસ રીતે મિક્સ કરી લઈશ. ફ્રેન્ડ્સ, તમારે સરખી રીતે એને મિક્સ કરી લેવાનું છે, જેથી કરી મસાલા બધા અંદર સરસ રીતે ભળી જાય. ફ્રેન્ડ્સ, આ બાજરીના લોટના વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તમે આને સવારે નાસ્તામાં પણ લઈ શકો છો અને છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને રાત્રે ડિનરમાં પણ લઈ શકો છો. હવે મેં 1/2 કટોરી દહીં લીધું હતું અને એમાં 1/2 કટોરી પાણી એડ કર્યું હતું અને એનાથી હું બાજરીનો લોટ બાંધીશ. દહીં તમારે ખાટું લેવાનું છે. ફ્રેન્ડ્સ, આવી જ રીતે હું લોટ બાંધીને તૈયાર કરી દઈશ. લોટને બાંધીને તૈયાર કર્યા પછી એને 20 મિનિટ રેસ્ટ આપવાનો હોય છે, તો લોટ ત્યારે ઢીલો થઈ જાય છે. એટલે જ્યારે તમે લોટ બાંધો ત્યારે થોડો ઢીલો ન રાખતા સહેજ કઠણ રાખજો, જેથી કરી તમને વડા બનાવવામાં સરળ પડે. તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. તમારે આવી રીતે જ લોટ એનો બાંધવાનો છે. જો તમે વધારે ઢીલો બાંધી દેશો તો જ્યારે તમે વડા બનાવશો ત્યારે તે વધારે ઢીલો થઈ ગયો હશે, તો તમને વડા બનાવવામાં મુશ્કેલી પડશે. હવે લોટ બંધાઈ ગયો છે, મેં એને 20 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશ. 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે લોટ સરસ રીતે આથાની જેમ આવી ગયો છે અને ઢીલો પણ થઈ ગયો છે. બસ તમારે આવી રીતે જ લોટ તૈયાર કરવાનો છે. હવે આ લોટમાંથી હું નાના નાના બોલ્સ બનાવીશ અને પછી એમાંથી વડાનો શેપ આપીશ, એટલે કે એને થેપી લઈશ. હાથથી આવી રીતે થેપવાનું છે. તમારે 1 કટોરીમાં પાણી લેવાનું છે અને પાણીવાળો હાથ કરી તમે એને થેપશો તો તમારા વડા સરસ પાતળા બનશે. વડાને જાડા નથી બનાવવાના. અને તમે બીજી ટ્રીકથી પણ વડા બનાવી શકો છો. પાટલા ઉપર એક ભીનું કપડું રાખી એની ઉપર પાણી લગાવી અને હાથથી પણ થેપી શકો છો અને પાટલા ઉપર એક કપડું ભીનું મૂકી અને તેની ઉપર પાણી લગાવી અને લોટનો લૂવો મૂકી અને વાટકીથી પ્રેસ પણ કરી શકો છો. આવી રીતે અલગ અલગ રીતે તમે વડાને બનાવી શકો છો. તમને જે ઈઝી પડે એ રીતે તમે બનાવજો. હું તો અત્યારે હાથથી જ આ બધા વડા તૈયાર કરવાની છું. ફ્રેન્ડ્સ, અત્યારે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે, તો હવે નાસ્તો આપણે ઘરમાં બનાવીને રાખીએ તો ઘણું જ આપણને સરળ પડે છે અને છોકરાઓને પણ નાસ્તો કરવામાં મજા આવે છે. અને આ વડા
એક વીક સુધી સારા જ રહે છે, ખરાબ થતા નથી ફ્રેન્ડ્સ. એટલે જરૂરથી તમે એકવાર ઘરે બનાવજો. આવી જ રીતે હું બધા વડા તૈયાર કરીને રાખી દઈશ. તમે બાજરીના લોટની જગ્યાએ જુવારના લોટના પણ વડા બનાવી શકો છો ફ્રેન્ડ્સ. જુવારના લોટના વડાનો પણ ટેસ્ટ આવો જ લાગે છે. બધા વડા વડાઈને તૈયાર થઈ ગયા છે. હવે મેં ગેસ ઉપર તેલ રાખી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે હું વડાને તળી લઈશ. તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, વધારે ફાસ્ટ નથી રાખવાની, નહીંતર તમારા વડા ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. જો તમે આવી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારા વડા એકદમ સરસ બનશે. તમે જોઈ શકો છો કે વડા કેવા સરસ ફૂલાઈ અને બાયા ઉપર આવી ગયા છે. આવી જ રીતે તમારે બધા જ વડા તળીને તૈયાર કરવાના છે. ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ રાખવાની નથી ફ્રેન્ડ્સ. ખાવામાં તો એટલા યમ્મી હોય છે ને ફ્રેન્ડ્સ બાજરાના લોટના વડા. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમારા બાજરાના લોટના કેવા બન્યા છે વડા એ મને જરૂર કોમેન્ટ બોક્સમાં બતાવજો. હવે બાજરાના લોટના વડા તળીને રેડી થઈ ગયા છે અને મેં એને એક કથરોટમાં કાઢી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે. હવે હું એને એક ડીશમાં સર્વ કરી દઈશ. તમે આને એર ટાઇટ ડબ્બામાં ભરી અને એક વીક સુધી રાખી શકો છો. બાજરીના લોટના વડા રોજ સવારે ચાની સાથે બહુ સરસ લાગે છે. બાજરી આપણા શરીર માટે ખૂબ જ સારી છે, માટે બાજરીનો ફૂલ ઉપયોગ કરવો જ જોઈએ. અને શરદી ઉધરસમાં પણ બાજરીનો લોટ ઘણો જ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ. બધા જ વડા મેં પ્લેટમાં રાખી દીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને હા ફ્રેન્ડ્સ, બેલ આઇકોન બટન પ્રેસ કરી દેજો જેથી કરી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી જશે. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. બન્યા છે ને સરસ? તો જરૂરથી એકવાર બનાવજો. હવે હું તમને મળીશ નવી એક રેસીપીની સાથે. બાય બાય, ટેક કેર.